હું અહીંયા એક સ્ટુડન્ટ આવ્યો તો એની પેરેન્ટ છું. હું જ્યારે સેમિનારમાં આવી હતી ત્યારે મને સેમિનાર જોઈને જ લાગ્યું હતું, ફ્રી સેમિનાર જોઈને, કે આ ટ્રેનિંગમાં દમ તો છે જ ડેફિનેટલી, અને મારે મારા દીકરાને કરાવવું જ છે. પછી એને જ્યારે મેં એડમિશન કરાવ્યું તેવું મેં વિચાર કર્યો કે ભાઈ 8th સ્ટેન્ડર્ડમાં છે એને એટલી બધી ગંભીરતા ઇમ્પોર્ટન્સ એને સમજ પડે નહીં કે ભાઈ આ કઈ રીતે લેવું જોઈએ, કેટલું ઇમ્પોર્ટન્સ એને આપવું જોઈએ. એટલે મને થયું કે ચાલો હું પણ સાથે ટ્રેનિંગ જોઈન કરી લઉં કે શું શીખવાડે છે, કેવી રીતે કરાવે છે, અને બેકઅપ પણ રહેશે, સપોર્ટ પણ રહેશે, અને હું પણ જોઈ લઉં કે ભાઈ શું છે ટેકનિક્સ. તો મારો બીજો નાનો દીકરો છે એને પણ હું કરાવી શકું, એ ખાલી 1st સ્ટેન્ડર્ડમાં જ છે. એટલે અહીંયા આવી ટ્રેનિંગ તો એક્સપેક્ટેડ હતું જ કે સારી જ હશે, પણ મારી એક્સપેક્ટેશન કરતાં ક્યાંય વધારે આ મને ઇફેક્ટિવ લાગી. અને ધર્મેશભાઈને ઓબ્વિયસલી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ બંને, એટલા માટે કે એમણે જે ટ્રેનિંગ કરાવી છે એ માત્ર ટ્રેનિંગ નથી, મારા દીકરાને જે કરાવવા માટે મેં આ મૂક્યો એમ એ બધી જે ટેકનિક્સ એમણે શીખવાડી એમાંની ઘણી બધી મને ખબર હતી, ઘણી બધી એમની પોતાની ઇન્વેન્ટ કરેલી પણ છે, ઇનોવેટિવ ટેકનિક્સ છે, એમણે પેટન્ટ પણ કરાવી છે, જેની ઇન્ફોર્મેશન એમણે ક્લાસમાં આપી. અમુક હું ઓલરેડી જાણતી હતી ને એના પ્રમાણે મારા દીકરાને ગાઈડ પણ કરતી, પણ આપણી પાસે જે ન કરે, હવે મને એવું હતું કે સેમિનારમાં શીખવાડી દેશે કે ચલો આટલી આટલી ટેકનિક્સ છે કરી લેજો, પણ જે મને સૌથી વધારે ગમ્યું કે મેં પ્રેક્ટિકલી ત્યાં કરાવી, એવું નહીં કે તમે કરીને આવજો, ત્યાં પ્રેક્ટિકલી કરાવી. એનાથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે સાયકોલોજીના નિયમ ઉપર બેઝડ આ બધી જે ટેકનિક્સ શીખવાડી રહ્યા છે તે સાયકોલોજીના નિયમ પહેલાં સમજાવે છે. એટલે છોકરાઓના જે આર્ગ્યુમેન્ટ કરવાની આદત હોય ને કે હું શું કામ કરું, સર તો બોલ્યા કર એમ, એમણે સૌથી પહેલાં તો દૂર કરી, નિયમો સમજાવ્યા, અને એ પણ હસતા રમતા અને છોકરાને મજા પડે એ રીતે, અને એના પછી એની ટેકનિક્સ શીખવાડી. અને મેં જોયું છે કે પ્રેક્ટિકલી છોકરાને યાદ રહી જ જાય એમ એકે એક ટેકનિક. સો આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ, અને મારા પૈસા વેસ્ટ નથી ગયા, ઉગી નીકળશે હમણાં કે ગમે ત્યાં, ભલે સ્ટેજ ઉપર પરફોર્મ કરી શક્યો કે નહીં કરી શક્યો એ બે નંબરની વાત છે, પણ એ જો પ્રેક્ટિકલી કરતો રહેશે તો ડેફિનેટલી મારા પૈસા ઉગી નીકળશે. થેન્ક યુ.